નમસ્તે બાલ દોસ્તો કેમ છો સરસ મિત્રો આજે આપણે એક બહુ અગત્યનો ટોપિક આઠમા ધોરણના ગણિત નો ભણવાના છીએ અને પ્રકરણનું નામ છે એક ચલ સુરેખ સમીકરણના ઉકેલ આજે આપણે પ્રકરણની શરૂઆતમાં એક સરસ મજાની રમત રમી છે હું તમને પ્રશ્નો પૂછીશ જેને જવાબ આપવાનું કહું તે હાથ ઊંચો કરીને જ જવાબ આપશે અને જેને કહું એ ઊભા થઈ પૂરા વાક્યમાં મને જવાબ આપશે સૌથી પહેલાં આપણે રમત રમીએ ચાલો સૌ પ્રથમ તમારા મામાની સંખ્યા તમારે ધારી લેવાની છે તમારા મનમાં રાખવાની છે કદાચ તમારે સગ્ગા મામા ન હોય પણ તમે જેને મામા કહેતા હોય એ સંખ્યા પણ તમે એમાં ગણી શકશો સૌ પહેલાં તમારે મામાની સંખ્યા વિચારી એના બમણા કરવાના છે ડબલ કરવાના છે કરી દીધા બધાએ એના બમણા કર્યા પછી એમાં તમારે એક ઉમેરવાનો છે પછી જે પરિણામ મળે છે એ પરિણામને તમારે પાંચ વડે ગુણવાનું છે ગુણ્યા એમાં એક ઉમેરવાનો પછી જે સંખ્યા મળે છે એને પાંચ વડે ગુણવાના છે ચાલો તમારે મને એ સંખ્યા કહેવાની છે તમે મને પરિણામ કહો એટલે હું તમારા મામાની સંખ્યા કહીશ કેટલું મળે છે પરિણામ પચીસ તમારે બે મામા છે બરાબર છે ઓકે શાબાશ તમારે બેટા કેટલા પંદર આવ્યા તો તમારે એક મામા છે તમારે બેન પંદર તો તમારે પણ એક મામા છે તમારે ઓકે તમારે બે મામા છે પચીસ પચીસ તમારે બે મામા છે પાંત્રીસ પાંત્રીસ ઓકે તમારે ત્રણ મામા છે તો મિત્રો આવી બધી ઘણી બધી સંખ્યાની રમતો તમે રોજિંદા જીવનમાં રમતા હોય છે આપણે પાસે અત્યારે સમયનો અભાવ છે એટલે આપણે બીજી વધારે રમતો નહીં રમીએ પણ આવું જાદુ કેમ થયું કોઈ જવાબ આપી શકશે મને કેમ ખબર પડી તમારા મામાની સંખ્યા છે એ બે છે ત્રણ છે કે પાંચ છે કોઈ કહી શકશે ચાલો એ જાદુ જોઈએ અહીંયા તમે તમારા મામાની સંખ્યા અલગ અલગ ધારી હશે કોઈકને બે મામા હશે કોઈકને પાંચ મામા હશે કોઈકને સાત હશે બરાબર મને ખબર નથી મારા માટે એ અજ્ઞાત સંખ્યા છે તમારા મામાની સંખ્યા હું જાણતો નથી નથી જાણતો એટલે અજ્ઞાત છું અજ્ઞાત છું એટલે મારા માટે એ સંખ્યા છે એ કઈ છે એ મને ખબર નથી એટલે એની બદલે મેં મારા મનમાં એક્સ ધાર્યું છે તમારી મામાની સંખ્યા તમે બે હોય તો એના બમણા કર્યા હતા એટલે બે ગુણ્યા બે ચાર કર્યા હશે જ્યારે મેં

અને મેં તમને અગાઉ પણ કહ્યું સૂચના આપીએ એમ જેને જવાબ આવડે છે એ હાથ ઉંચો કરીને જવાબ આપશો બરાબર તો બે એક્સમાં એક ઉમેરતા બે એક્સ વત્તા એક મળે છે પછી મેં તમને એને પાંચ વડે ગુણવાનું કહ્યું હતું એટલે મારા મનમાં જે પ્રોસેસ થઈ એ શું થઈ હશે બે એક્સ વત્તા એકને ને પાંચ વડે ગુણો અહીંયા ધ્યાન આપજો સ્ક્રીન ઉપર આ પાંચ છે એ બે એક સાથે પણ ગુણાશે અને પાંચ છે એક સાથે પણ ગુણાશે એટલે પાંચ ગુણ્યા બે એક્સ એટલે કેટલા થશે દસ એક્સ વત્તા પાંચ ગુણ્યા એક બરાબર થશે પાંચ એટલે દસેક સત્તા પાંચ મળ્યા હવે મેં મારા મનમાં પ્રોસેસ જે કરી તમે મને જે સંખ્યા કરી કહી છે એ દસેક સત્તા પાંચ મળી પચીસ પંદર પાંત્રીસ આવા જવાબ જે મળ્યા એ દસેક સત્તા પાંચના મળ્યા તો મારે પાંચ દૂર કરવા માટે મેં શું કર્યું હવેની પ્રક્રિયા તમે જુઓ કે દસેક સત્તા પાંચમાંથી પાંચ દૂર કરવા માટે મેં પાંચ બાદ કરી નાખ્યા તમે પચીસ સંખ્યા મને આપી હોય તો પચીસમાંથી પાંચ બાદ કરી એટલે કેટલા વધે વીસ બરાબર વીસમાં એકમનો અંક શૂન્ય છે એ શૂન્ય મેં દબાવી દીધો એટલે મને ખબર પડી કે તમારા મામા બે છે આવું કેમ થયું તો કે દસેક્ષ વત્તા પાંચમાંથી મેં પાંચ બાદ કર્યા અને પાંચ બાદ કરતાં મને મળે દસેક્ષ દસેક્ષમાંથી મારે દસ વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ને તો એકમનો અંક શૂન્ય આવે પાંચને દસ વડે ગુણો તો શું થાય પચાસ સાત ને દસ વડે ગુણો તો શું થાય સિત્તેર ત્રણ ને દસ વડે ગુણો તો ત્રીસ બરાબર તો મારે આ દસ દૂર કરવા હતા એટલે કે દસ વડે ભાગવાતા એટલે એકમનો અંક મેં દાબી દીધો અથવા તો દસ વડે ભાગાકાર કર્યા એટલે મને એક્સ મળી એક્સ એટલે તમારા મામાની સંખ્યા જે મેં ધારી હતી તો મિત્રો આવી રીતે કોઈ પણ જીવન વ્યવહારમાં આવા કોયડા ઉકેલવા હોય અને આપણને જે તે સંખ્યા વિશે ખબર ના હોય તો એની બદલે આપણે એક્સ વાય ઝેડ આવી અજ્ઞાત સંખ્યા ચલ જેને આપણે ચલ કહીશું એ આપણે ધારીએ તો આવા એક ચલવાળા સૂર્યક સમીકરણ તમારે 8 ધોરણમાં ભણવાના આવે છે આગળના ધોરણમાં તમારે બે ચલવાળા દ્વિચલ સુરેખ સમીકરણોનો પણ અભ્યાસ કરવાનો આવશે પણ આજના દિવસે આજે આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે જોઈએ મિત્રો અહીંયા એક સમીકરણનું ઉદાહરણ આપ્યું છે શું લખ્યું છે તમે બોલો ભાઈ 2x 9 15 શાબાશ તો અહીંયા જુઓ બરાબરની ડાબી બાજુ એક સંખ્યા છે આ બેજિક પદાવલી છે બે 2x નવ અને જમણી બાજુ એક સંખ્યા છે પંદર બરાબરની નિશાની જે એમાં એક્સ છે એ અજ્ઞાત સંખ્યા છે જ્યારે બરાબરની નિશાની છે એ સમતા બતાવે છે બરાબરનું ચિહ્ન એ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે સરખા છે એની સમાનતા બતાવે છે બરાબર તમારી પાસે તમે ઉદાહરણ સ્વરૂપે તમે લઈ શકો કે આપણી પાસે વજન કરવાના ત્રાજવા હોય ત્રાજવાના બંને પલ્લા બંને બાજુ તમે સરખું વજન રાખો તો સમતુલિત રહે ને ડાબી બાજુ જમણી બાજુ સરખું રહે જ્યારે આપણે સમીકરણ ઉકેલ તરફ જશું ત્યારે બંને બાજુ આપણે સરખી ગાણિતિક પ્રક્રિયાઓ કરીશું તો આવી રીતે ક્ષમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે મિત્રો આપણે સમીકરણના કેટલાક ઉદાહરણો યાદ કરીએ સૌથી પહેલાં તો બેઝિક પદાવલી બેઝિક પદાવલી કોને કહેવાય તો કે અહીંયા જો તમને ઉદાહરણ આપ્યા છે બે એક્સ પાંચ એક્સ વત્તા ત્રણ આ છ એક્સ વાય વત્તા એક્સ વાય ઝેડ વત્તા આઠ એક્સ વર્ગ વધતા ત્રણ વાય વધતા ઝેડ આ બેઝિક પદાવલીઓ છે કે જેમાં એક્સ વાય ઝેડ એ અજ્ઞાત સંખ્યા છે અથવા તો ચલ છે હવે આપણે જ્યારે બેઝિક પદાવલીમાં તમે જોશો કે એમાં બરાબરની નિશાની વચ્ચે ક્યાં આવતી નથી સમીકરણ તમે જુઓ તો સમીકરણમાં બે એક્સની જગ્યાએ બે એક્સ બરાબર પાંચ મેં લખ્યું છે જુઓ તો એમાં બરાબરની નિશાની છે ડાબી બાજુ એક પદાવલી છે બે એક્સ અને જમણી બાજુ શું છે પાંચ તો બે એક્સ બરાબર પાંચમાં તમે જોઈ શકો છો કે બે એક્સ છે એ ડાબી બાજુ દર્શાવે છે પાંચ એ જમણી બાજુ દર્શાવે છે અને વચ્ચેની નિશાની જે છે એ સમતા દર્શાવે છે તો સમીકરણમાં તમારે બરાબરની ડાબી બાજુ કેટલીક બેઝિક પદાવલીઓ આપી હશે એ જ રીતે જમણી બાજુ પણ બેઝિક પદાવલી અથવા સંખ્યા આપી હશે તો નીચે ઉદાહરણ તમને જે આપ્યા છે હું વાંચતો નથી પણ તમે ઉદાહરણ તમે જુઓ તો એમાં એક્સ વાય ઝેડ જેવા ચલોનો ઉપયોગ કરી અને ઉદાહરણમાં તમને એવા સમીકરણ બનાવ્યા છે અને દરેક સમીકરણ છે એમાં જુઓ તમે ત્રીજું સમીકરણ એક્સ વર્ગ વધતા પાંચેક્સ વાય વધતા વાય વર્ગ બરાબર શૂન્ય તો અહીંયા એક્સ અને વાય એવા બે ચલ છે જ્યારે એક્સની ઘાત કેટલી છે એમાં એક્સ વર્ગ એટલે બે ઘાત અને વાયની કેટલી ઘાત છે બે ઘાત છે પણ આપણે તો એક ઘાતવાળા સમીકરણનો જ માત્ર અભ્યાસ કરવાનો છે અને એક ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સમ તો એક ઘાતવાળા સમીકરણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે જુઓ મિત્રો સમીકરણ ઉકેલવા માટે આપણે સમતાના કેટલાક ગુણધર્મો યાદ કરવા જરૂરી છે તો તમે અહીંયા ત્રણ ગુણધર્મો અહીંયા સામે આપેલા છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમતાના પહેલો ગુણધર્મ